કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. આજે આપણે મિત્રો ધોરણ 9 ની અંદર આજે આપણે ફંક્શન ભણવાના છે, બરોબર? હવે ધોરણ 9 અને ધોરણ 10 ની અંદર આઈડેન્ટિફાઈ ધ ફંક્શન્સ આજે આપણે ભણવાનું છે મિત્રો. આઈડેન્ટિફાઈ ધ ફંક્શન એટલે કે ફંક્શનને ઓળખવું, ફંક્શનને જાણવું, બરોબર છે? હવે ધોરણ 10 અને ધોરણ 9 ની અંદર સેક્શન સીમાં ક્વેશ્ચન નંબર 32, 33 અને 34 માં 3 માર્ક્સમાં મિત્રો તમને આઈડેન્ટિફાઈ ધ ફંક્શન છે એ તમને આ રીતે પૂછાય છે, બરોબર? તો જેમાં 3 પ્રશ્ન આવ્યા હશે એની પહેલા તમને 32 ક્વેશ્ચન નંબર 32 ક્વેશ્ચન નંબર 33 ક્વેશ્ચન નંબર 34 આવું તમને પાર્ટ એ માં લખેલું છે. એવી જ રીતના પાર્ટ બી માં તમને અહીંયા ઓપ્શન આવ્યા હશે, ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી, ઓપ્શન ડી, આ 4 ઓપ્શન આવ્યા હશે. એ 4 ઓપ્શન માંથી આપણે માત્ર 3 જ ઓપ્શન પસંદ કરવાના છે. એક ઓપ્શન જે છે એ ઓપ્શન માની લીધો છે, એટલે કે એક ઓપ્શન જે છે 4 માં એમાં એક વધારાનું છે, બરોબર? તો મિત્રો આ આઈડેન્ટિફાઈ ધ ફંક્શનમાં આપણને કેવી રીતે ખ્યાલ આવે કે કયું ફંક્શન કયા વાક્યમાં બંધ બેસે છે, બરોબર? તો આ ફંક્શન જે છે એની અંદર થોડી આપણી તૈયારી એ ખૂબ જરૂરી છે મિત્રો, એટલા માટે કે આની અંદર શોર્ટકટ કી એ હોતી નથી. વાક્યને આપણે વાંચીએ એટલે તરત જો તમારી સારી એવી પ્રેક્ટિસ હશે તો તમને ખ્યાલ આવી જશે કે કયું ફંક્શન કયા વાક્યમાં બંધ બેસે છે. તો મિત્રો અહીંયા આપણે વાક્યની અંદર જોઈએ તો શું કીધું છે કે હાઉ લોંગ, બરોબર? તો હાઉ લોંગ હેવ યુ બીન સ્લીપિંગ, તો હાઉ લોંગ શબ્દ આવ્યો કે નહીં વાક્યમાં? હાઉ લોંગ એટલે કેટલું સમય, કેટલો સમય? તો મિત્રો આની અંદર આપણે જોઈએ તો 4 ફંક્શન આપણે એક જ વાર પોઈન્ટ ઉપરથી આપણે આગળ વધીએ છીએ. સ્પેસિફાઈંગ ટાઈમ, ચોક્કસ સમય, શું આપ્યું છે અહીંયા? ચોક્કસ સમય. ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે સમયનો ગાળો, બરોબર? ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિની ઓળખ, બરોબર? વ્યક્તિ વિશે કંઈક વિશેષ કહેવું તો એને ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાય છે. ડિસ્ક્રાઇબિંગ થિંગ, થિંક એટલે કે વસ્તુનો ઉલ્લેખ કરવો. તો મિત્રો અહીંયા શું કહ્યું છે કે હાઉ લોંગ હેવ યુ બીન સ્લીપિંગ, કે તમે કેટલો સમય ઊંઘ કરો કરી, બરોબર? તો કેટલો સમય, કોઈ ચોક્કસ સમય નથી. કેટલો સમય, કલાક, અડધી કલાક, 10 મિનિટ, 2 કલાક, 4 કલાક, 3 દિવસ, કેટલો સમય? તો મિત્રો આની અંદર ચોક્કસ સમય આપવામાં આવ્યો નથી, એટલે આપણે આ જે છે સ્પેસિફાઈંગ ટાઈમ એ આપણે પસંદ કરી શકીએ નહીં. જો તમને વાક્ય મેં આપ્યું હોય કે 6 PM અથવા 6 AM આવો ચોક્કસ સમય આપ્યો હોય તો આપણે સ્પેસિફાઈંગ ટાઈમ કરો. તો આ વાક્યની અંદર અહીંયા આપણે ચોક્કસ રીતે સિન્સ મૂકવું પડે, બરોબર? તો મિત્રો આ વાક્યમાં આપણે જોઈએ તો ચોક્કસ સમય નથી આપ્યો, એટલે આપણું જે ફંક્શન જે છે એ આ ખોટું છે. ત્યાર પછી ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે સમયનો ગાળો, કેટલો સમય? તો સ્વાભાવિક છે કે આપણો જે સાચો ઉત્તર છે, બરોબર, એ આપણો આ કયો આવશે? તો કે ડ્યુરેશન ઓફ ટાઈમ. હવે મિત્રો આપણે એક્ઝામમાં સાચો ઉત્તર કેવી રીતે લખવો, એક્ઝામની અંદર સાચો ઉત્તર કેવી રીતે લખવો, તો આન્સર કરીને, બરોબર, આન્સર કરીને 32 અને ત્યાર પછી લખવાનું છે
बी बराबर ड्यूरेशन ऑफ आ रीते तमारे तमारी आंसर शीट में एग्जाम नी अंदर तमारे आंसर शीट में आंसर नंबर 32 ऑप्शन बी ड्यूरेशन ऑफ टाइम आ रीते तमारे जवाब देवानो छे एग्जाम तमारे एग्जाम नी अंदर आ प्रश्न लखी ने एनी सामे आ लखवानो नथी कारण के आंसर शीट में हमेशा आंसर होय क्वेश्चन पदी लखवाना होता नथी इवन आ सूचना पण तमारे लखवानी नथी आ खास ध्यान रखजो બરોબર હવે આપણે જોઈએ કે ભાઈ આપણો ઓપ્શન જે છે કે ડ્યુરેશન ઓફ ટાઈમ આવ્યો એટલે આ ફંક્શનમાંથી આપણો આ ફંક્શન નીકળી બરોબર પહેલું તો આવતું નથી હવે ત્રીજું ને ચોથું એટલે કે ઓપ્શન સી અને ડી શા માટે પસંદ ન કરી શકાય તો એના માટે આપણે જોઈએ તો કે ડિસ્ક્રાઇબિંગ પર્સન છે એનો ઉપયોગ ક્યારે કરી શકાય તો કે જો વાક્યમાં હુ હોય વાક્યમાં હુમ હોય હુઝ હોય કે પછી એડજેક્ટિવ એટલે કે વિશેષણ હોય કે જે વ્યક્તિ વિશે કંઈક વિશેષતા દર્શાવતું હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન છે એ આપણે મૂકવાનું હોય છે ત્યાર પછી આપણે જોઈએ તો મિત્રો અહીંયા આપણે જોયું ડિસ્ક્રાઇબિંગ પર્સન જે છે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન આપણે જોયું કે ભાઈ વાક્યમાં હુ હોય હું હોય કે વિચ હોય કે પછી એડજેક્ટિવ હોય એટલે કે વ્યક્તિ વિશે વિશેષતા દર્શાવતા હોય એવા કોઈ શબ્દો હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન પસંદ કરી શકાય છે તો અહીંયા મિત્રો કોઈ વ્યક્તિ વિશેની વિશેષતા દર્શાવવામાં નથી આવી પહેલા વાક્યમાં એટલે કે ક્વેશ્ચન નંબર 32 માં એટલે આપણે આ ઓપ્શન પણ 32 નંબરમાં પસંદ કરી શકાય નહીં ત્યાર પછી ડિસ્ક્રાઇબિંગ હવે ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે કે કોઈ વસ્તુ હોય એટલે કે ખાસ કરીને કોઈ વસ્તુ વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો તો તમે ડિસ્ક્રાઇબિંગ થિંગનો ઉપયોગ એટલે કે ફંક્શનનો ઉપયોગ કરી શકો છો તો આ વાક્યમાં કોઈ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી માટે આપણે ઓપ્શન ડી પણ પસંદ કરી શકીએ નહીં બરોબર તો મિત્રો આપણો ઓપ્શન ડી જે છે એ આપણે વિસ્તારથી જે સમજાય એ પ્રમાણે આપણો સાચો ઉત્તર ઓપ્શન બી છે જે આપણે અહીંયા લખ્યું છે હવે આપણે ક્વેશ્ચન નંબર 33 જોઈએ બરોબર આન્સર નંબર 33 હવે 33 માં શું કીધું છે કે ધ મેન હુ ઇઝ બિહેવિંગ અ વાઇટ શર્ટ ઇઝ અ ટીચર કે ભાઈ વાઇટ કપડામાં વાઇટ જે શર્ટ પહેરીને જે વ્યક્તિ છે એ વ્યક્તિ અમારા શિક્ષક છે તો મિત્રો આ વાક્યમાં તમે જોશો તો હુથી વાક્ય જોડાયેલું છે મેં તમને હમણાં સમજાવી કે હુથી વાક્ય જ્યારે જોડાતું હોય કે વિશેષતા જ્યારે દર્શાવવામાં આવતી હોય ત્યારે તમે ડિસ્ક્રાઇબિંગ પર્સન પસંદ કરી શકો છો તો મિત્રો આપણો સાચો ઉત્તર કયો થશે અહીંયા ડિસ્ક્રાઇબિંગ પર્સન તો 33 નંબરમાં મિત્રો આપણે લખશું બરાબર સી ડિસ્ક્રાઇબિંગ પર્સન બરાબર છે મિત્રો ત્યાર પછી 34 નંબર તો 34 નંબર ની અંદર હવે તમે તમને સમજાઈ ગયો છે કે શું જવાબ આવશે તો કે ધ બુક વિચ વિચ આવ્યું તો વિચ કોના માટે વપરાય તો કે પશુ પંખી અને પ્રાણી અને નિર્જીવ માટે વપરાય છે એટલે કે અહીંયા કોઈ પણ વસ્તુ માટે વપરાયેલું હોય પશુ પંખી પ્રાણી હોય બરોબર તો એના માટે બીચ વપરાય તો બીચ નો ઉપયોગ થયો છે વાક્યમાં બીજું કે ધબુ છે થિંક છે એટલે કે વસ્તુ છે યુ આર રીડિંગ ઇઝ રિટન બાય મુનશી કે તમે જે બુક વાંચી રહ્યા છો તે જે મુનશી દ્વારા લખાયેલી છે બરોબર છે તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો અહીંયા સ્પેસિફાઈંગ ટાઈમ નથી આપવામાં આવ્યો ડિસ્ક્રાઇબિંગ પર્સન નથી આપવામાં આવ્યો પરંતુ અહીંયા ડિસ્ક્રાઇબિંગ થિંક આપવામાં આવ્યું છે બરોબર તો ખાસ કરીને જોઈએ તો આપણો સાચો ઉત્તર કયો આવશે તો કે ડિસ્ક્રાઇબિંગ થિંગ શું આવશે ભાઈ ડિસ્ક્રાઇબિંગ થિંગ બરોબર આ આપણો જવાબ થયો
तो मित्रों तुमने समझाइए कि फंक्शन छे ये परीक्षा में आपने आ रीते एग्जाम में पूछा तो साचो उत्तर केवी रीते आपने लगे ये तुमने ख्याल आए बराबर छे। हजी आपने आज ने बीजी एक्टिविटी मित्रों ले लीए जेथी तुमने सरळताथी व्यवस्थित समझा। जुओ अहीं आपणे बीजो एक डायग्राम लीधो छे आनी अंदर आपणे जोईए पेलो शब्द छे थैंक यू फॉर हेल्पिंग मी सही वीक बराबर छे। तो सही वीक हवे आनी अंदर छे શું કહેવા માંગે છે તો કે થેન્ક યુ ફોર હેલ્પિંગ મી સહી મીત હવે મીતે કીધું કે ભાઈ તારો ખૂબ ખૂબ આભાર જેમ કે એક્ઝામ્પલ તરીકે હેપી બર્થડે થેન્ક યુ ફોર યોર કાઇન્ડ હેલ્પ થેન્ક યુ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે આવા જે શબ્દો છે આવી જે બીજાના માટે આપણે જ્યારે હેલ્પિંગ માટે છે એટલે આવી જ્યારે વાત કરતા હોય બરોબર છે ત્યારે અને બીજું કે વાક્ય જે છે એ આજ્ઞા હોય કે જેની અંદર આજ્ઞા જેવું કંઈક દર્શાવવામાં આવતું હોય પ્લીઝ એવો શબ્દ આપવામાં આવ્યો હોય બરોબર છે તો આવા સંજોગોમાં એક્સચેન્જિંગ પ્રેઝન્ટ ટેન્સ વાપરવામાં આવે છે એટલે કે વિનંતી દર્શાવતા વાક્યો હોય જેની અંદર આભાર વ્યક્ત થતો હોય કોંગ્રેચ્યુલેશન આપણે કોઈને કહેતા હોય અભિનંદન પાઠવતા હોઈએ બરોબર છે કોઈને આપણે શુભેચ્છા પાઠવતા હોઈએ તો ત્યારે એક્સચેન્જિંગ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે બીજું આપણે કશું વાપરીએ ન તો સ્વાભાવિક છે કે 32 નંબરની અંદર આપણે આ રીતે આન્સર કરવાનો છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર 32 માં તો લખવાનું આપણે મિત્રો એ અને ત્યાર પછી લખવાનું છે એક્સ ચેન્જિંગ પ્રેઝન્ટ ટેન્સ પ્રેઝન્ટ ટેન્સ બરાબર છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર 33 શું કીધું છે કે ધ પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ ટાઉન હોલ મિત્રો અહીંયા ટી જે છે એ કેપિટલ છે ધ પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ તો મિત્રો ટાઉન હોલ માં પ્રોગ્રામ છે તો ટાઉન હોલ ઈ એક સ્થળ નું નામ હોય કારણ કે ટાઉન હોલ તો બીજા હોય તો ત્યાં એડ્રેસ બતાવવું પડે જેમ કે જૂનાગઢ જે ટાઉન હોલ છે તો સરદાર ચોક કેવું પડે કારવા ચોક નિયર કારવા ચોક એમ કેવું પડે તો કહેવાનો મતલબ એ છે મિત્રો કે ધ પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ ટાઉન હોલ એ સ્થળ શબ્દ છે માટે આની અંદર એક્સચેન્જિંગ પ્રેઝન્ટલી આપણે વાત કરી છે હવે ત્રણ ઓપ્શન માંથી આપણે પસંદ કરવાનું છે તો સ્પેસિફાઈડ ટાઈમ તો ચોક્કસ સમય બરોબર કે જેની અંદર કંઈક સીન્સ વપરાય સોરી સ્પેસિફાઈડ ટાઈમ એટલે કે જેની અંદર ચોક્કસ ટાઈમ હોય કે 6 o'clock 7 o'clock 5 o'clock બરોબર તો સ્પેસિફાઈડ ટાઈમ આપણે પોઈન્ટ ઓફ ટાઈમ તો એની અંદર ખાસ કરીને સીન્સ આવતું શું આવતું હોય સીન્સ આવતું હોય ત્યારે પોઈન્ટ ઓફ ટાઈમ વપરાય છે અને ડ્યુરેશન ઓફ ટાઈમ હોય તો ફોર વપરાતું હોય છે તો મિત્રો એને લોકેશન આવ્યું કે નહીં તો લોકેશન એટલે શું દર્શાવે ઘણી વખત આપણને પોલીસ વાળા પૂછે બરોબર છે કે ભાઈ પેલા લોકો છે એ ક્યારે ઘરેથી ભાગી ગયા અથવા તો ક્યારે અહીંથી નીકળી ગયા છે બરોબર તો આપણે સમય કહીએ પછી એ લોકો છે એના મોબાઈલની અંદર થઈને સોફ્ટવેરના માધ્યમથી જુએ કે કારણ કે લોકેશન મળી ગઈ છે ક્યાં છે તો કે અત્યારે સુરતમાં છે તો લોકેશન એટલે કે સ્થળ દર્શાવે છે કે સુરતની આસપાસ વિસ્તાર દર્શાવે છે તો સ્પેસિફાઈ લોકેશન ઈ આપણો ક્વેશ્ચન નંબર 33 માં સાચો ઉત્તર છે કારણ કે ટાઉન હોલ એ સ્થળ દર્શક શબ્દ છે સ્થળ દર્શાવે છે માટે અહીં શું આવશે તો કે ભાઈ સ્પેસિફાઈ સ્પેસિફાઈ લોકેશન બરાબર ત્યાર પછી નંબર 34 માં વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15th ઓગસ્ટ બરાબર તો મિત્રો અહીંયા જો 15th ઓગસ્ટ એ ચોક્કસ તારીખ દર્શાવવામાં આવે છે શું દર્શાવવામાં આવે છે ચોક્કસ તારીખ છે દર્શાવવામાં આવે છે તો ચોક્કસ તારીખ જ્યારે દર્શાવવામાં આવતી હોય ત્યારે ચોક્કસ તારીખ જ્યારે દર્શાવવામાં આવતી હોય બરાબર જો આની અંદર તમને મિત્રો સિન્સ આવ્યું હોય વાક્ય શું આવ્યું હોય સિન્સ બરોબર સિન્સ આવ્યું હોય તો આપણે શું કરે પોઈન્ટ ઓફ ટાઈમ કરે પરંતુ અહીંયા સ્પેસિફાઈડ ટાઈમ છે એ આપણો સાચો ઉત્તર છે માટે અહીંયા શું આવશે સ્પેસિફાઈડ સ્પેસિફાઈડ ટાઈમ તો
મિત્રો આપણે જોયું કે ફંક્શન ની અંદર આજે આપણે ફંક્શન માં ખાસ કરીને આપણે જોઈએ છીએ તો આપણે બે એક્ટિવિટી કરી છે. આ એક્ટિવિટી આપણે જે કરીએ તો એની ઉપર મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે ફંક્શન માં એક્ઝામ માં તમને આ રીતે પૂછાય. ક્વેશ્ચન નંબર 32 33 અને 34 ધોરણ 9 અને ધોરણ 10 નું બરોબર સેક્શન સી ની અંદર આ રીતે તમને જો પૂછાય તો કેવી રીતે સાચો ઉત્તર લખવો એ પણ આપણે મિત્રો અહીં નીચે જોયું છે. વ્યવસ્થિત આપણે સમજ્યા છે. હજી પણ આ આઈડેન્ટિફાઈ ફંક્શન નો આપણે બીજો વિડીયો પણ તમને આપીશું જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેવી રીતે ફંક્શન ની અંદર જે સ્ટુડન્ટને મુશ્કેલીઓ પડે છે એ સરળતાથી તમે સોલ્વ કરી શકો અને આની એક્ટિવિટી પણ તમને મિત્રો મળી જશે. તો તમે થોડું વ્યવસ્થિત આનું અધ્યયન કરજો જેથી કરી તમને મિત્રો ખ્યાલ આવે અને તમારી જે ડિફિકલ્ટીઝ છે એ તમારી દૂર થાય એવા પ્રયત્નો આપણે કરીએ છીએ. તો અહીંયા સુધી આપણે આ વિડીયોને રાખીશું અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હજી પણ વધારે આની અંદર અભ્યાસ કરીશું. એની અંદર પણ આઈડેન્ટિફાઈ ધ ફંક્શન નો વિડીયો લઈને જ આપણે આવીશું જેથી તમને સરળતાથી સમજે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત આવજો બધાને જય ભગવાન.